प्रधानमंत्री नरेन्द्र मोदी और अमित शाह की जोड़ी की चर्चा समग्र देश में है। सूरत में ज्वेलर्स पीएम मोदी की चांदी की मूर्ति बनावी, अमित शाह ने नरेन्द्र मोदी की सोना की फ्रेम तैयार करी से। 3.5 किलोग्राम की पीएम मोदी की चांदी की मूर्ति तैयार कराई, 24 कैरेट सिल्वर में बनावा। नरेन्द्र मोदी की प्रतिमा, सरदार पटेल की प्रतिमा पर 7 ग्राम गोल्ड साथ प्रतिमा तैयार कराई। महात्मा गांधी ने पीएम मोदी की गोल्ड फ्रेम बनावाई। ज्वेलर्स द्वारा तैयारी करायेल मूर्ति वेचाण में मुकवामां आवशे। વધુ વિગત સાથે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી અમારી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। શૈલેષ, પીએમ મોદી અને અમિત શાહની જે જોડીની ચર્ચા છે સમગ્ર દેશમાં, તે રીતે સુરતમાં એક જ્વેલર છે પીએમ મોદીની ચાંદીની જે મૂર્તિ બનાવી છે, અમિત શાહ અને નરેન્દ્ર મોદીની સોનાની ફ્રેમ તૈયાર કરી છે, દ્રશ્ય સાથે વિગત આપશો। जेवी रीते आजादी इतिहास में गांधीजी और सरदार की जोड़ी एक प्रख्यात थी, एवी जोड़ी अत्यारे अमित शाह ने नरेन्द्र मोदी की है। जनमानस पर जबरदस्त असर है, सामान्य लोग प्रभाव में है। त्यारे लोग एक नवी बात, नवी नवु आकर्षण सूरत में जोवा मळी रह्युं छे। सूरतना डी खुशालदास ज्वेलर्से सरदार पटेल एक चांदीनी प्रतिमा तैयार करी छे, साथे साथे वडाप्रधान नरेन्द्र मोदी एक सोनानी फ्रेम कटआउट साथ तैयार करी छे। वडाप्रधान मोदी साथ गांधीजी पण ની ફ્રેમ તૈયાર કરી છે। ઉપરાંત આ સમગ્ર ચૂંટણી દરમિયાન અમિત શાહ એક મોટા ગજાના નેતા તરીકે બહાર આવ્યા છે, તો એમની પણ એક ફ્રેમ તૈયાર કરવામાં આવી છે। ત્રીજી એક ફ્રેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે તૈયાર કરવામાં આવી છે। પરંતુ સૌથી મોટું આકર્ષણ છે એ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ચાંદીની પ્રતિમા છે, એ ચાંદીની પ્રતિમા જે સમગ્ર પ્રતિમામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે આઇકોનિક ડ્રેસ કોડ છે તેને દર્શાવવામાં આવ્યો છે, અને તેની સાથે આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે। સુરતના ડી કુશાલદાસ જ્વેલર્સમાં ના દીપકભાઈ ચોકસીની આગેવાનીમાં આખું એક ઇનોવેટિવ કહેવાય એવું કામ કરવામાં આવ્યું છે। દીપકભાઈ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। દીપકભાઈ, સોના ચાંદીના ઘરેણા વેચવા અલગ વાત છે, એક આ મૂર્તિ બનાવી છે વડાપ્રધાનની, આ બીજી ત્રીજી વખત તમે આ કાર્ય કર્યું છે, શું કારણ? અમે સૌપ્રથમ માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ડીમ પ્રોજેક્ટ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી હતું, એ મહિના બાદ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમાને અમે ગોલમાં બનાવેલી, ત્યારબાદ અમે ગાંધીજીની પ્રતિમાને ગોલમાં બનાવી, નરેન્દ્રભાઈની પ્રતિમાને પણ અમે ગોલમાં બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। સાથે સાથે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા પાછળ અત્યારે જેમ અમિતભાઈની પણ લોકપ્રિયતા ખૂબ વધતી જાય છે, એ જોતાં અમે અમિતભાઈની પણ એક પ્રતિમા અમે ગોલમાં બનાવેલી હતી। આ બધા ઉપર અમે થોડા વખત પહેલાં મેડમ તુષાદના મ્યુઝિયમમાં માનીએ છીએ નરેન્દ્રભાઈની મૂર્તિ વેક્સમાં બનાવવામાં આવેલી। તો અમે વિચાર્યું કે જ્યારે જો મૂર્તિ વેક્સમાં, આટલી મોટી હસ્તીની મૂર્તિ જો વેક્સમાં બનાવવામાં આવે તો શા માટે આપણે એને ચાંદીમાં ન બનાવી શકીએ? તો અમે આ મૂર્તિ આપ જોવો છો એ ચાંદીમાં બનાવેલી છે। આ બનાવતા અમને ઘણો સમય લાગ્યો, 3 મહિના જેવો સમય લાગ્યો, કારણ કે ઝીણવટભરી દરેક નાની નાની બાબતને અમારે ચેક કરવાની હતી, અને આ મૂર્તિ બનતા 3 મહિના થયા, અને સાથે સાથે એમાં 3.5 કિલો અમે ચાંદીનો ઉપયોગ કરેલો છે, અને 1,73,000 રૂપિયા જેવી એની કોસ્ટિંગ થાય છે અત્યારે મૂર્તિ। અહીંયા જે શોરૂમમાં આવતા હોય લોકો, એમે આ ગોલ્ડ પ્લેટેડ જે જોવે છે મૂર્તિ અથવા તો ફ્રેમ જોવે છે, એ એમનું કેવું રિએક્શન હોય છે, શું કહે છે લોકો? આપણા સમાજમાં કોઈ પણ માણસ લોકપ્રિય હોય, પછી અભિનેતા હોય, રાજકારણી હોય, કોઈ ગુરુદેવ હોય, તો એની સ્ટેચ્યુ, એની પ્રતિમા, એની ફ્રેમ આપણે ઘરે રાખતા હોય છે। એવી રીતના નરેન્દ્રભાઈની લોકપ્રિયતા જોઈને અમે લોકોએ બનાવ્યું, ત્યારે અમે વિચાર નહોતો કર્યો કે અમને આટલો બધો પ્રતિભાવ મળશે, પણ અત્યારે ખૂબ જ સારું એવું બુકિંગ મળેલું છે, અને લોકો ખૂબ સારી રીતના આ મૂર્તિ ફ્રેમ બધું લઈ જાય છે, અને મૂર્તિ તો હજી અમારી આ પહેલી વાર બનાવેલી છે। કોઈ પણ મૂર્તિ આ હેન્ડમેડ છે એટલે બનતા સમય લાગે, એટલે હવે પછીના જે મૂર્તિના જે ઓર્ડર હોવાના એને બનતા 15 દિવસ, મહિના દિવસ જેવું એનો સમય લાગશે, અને અત્યારે ખૂબ જ સારું એનું બુકિંગ મળી રહેલું છે અમને। વડાપ્રધાન મોદી સાથે પણ આપનો નાતો રહ્યો છે, એમને આપે જણાવ્યું છે કે આવી રીતની મૂર્તિ બનાવી છે કે તેમ? ના, હજુ સુધી તો કોઈ જાણ નથી કરી, પણ અમારી ઈચ્છા એવી છે કે આ મૂર્તિ જે અમારી ફર્સ્ટ મૂર્તિ છે એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમે ગિફ્ટ કરીએ અને અમારી ગિફ્ટનો સ્વીકાર કરે। તો આતા દીપકભાઈ, જેમને આ વડાપ્રધાન મોદીની મૂર્તિ બનાવી છે, જેમ લોકોનો અહોભાવ છે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પ્રત્યે, એવો જ કંઈક અહોભાવ દીપકભાઈનો પણ છે, ને એ અહોભાવ તેમણે એક મૂર્તિમાં, ચાંદીની મૂર્તિમાં કંડારેલો છે? જી જી બિલકુલ શૈલેષ, આપનો આભાર સમગ્ર વિગત આપવા માટે।